મારી સાથે ઓપ્શન્સ એક્સચેન્જની અંદર આ અઠવાડિયે મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ જોડાયેલા છે. અર્પણ, બેંક ઓન બેંક નિફ્ટી માટે તો આપણે ગઈકાલે જે સ્ટોક સ્પેસિફિક પણ મૂવમેન્ટનું ડિસ્કશન કર્યું હતું એ પણ ટર્નઆઉટ થતું દેખાયું છે. આપની તરફથી હવે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ઓકે, સો આપણે ઇનિશિયલી સ્ટાર્ટ ઓફ ધ વીકમાં જે બેંક નિફ્ટી માટે થોડો માઇલ્ડ નેગેટિવ બાયસ હતો, પછી ડ્યુરિંગ ધ વીક ચોપી મોમેન્ટમ જોવા મળ્યું હતું, પરંતુ આજના દિવસે જે બેંક નિફ્ટી નીચેની જે રિકવરી દેખાડી છે એવું લાગી રહ્યું છે આજના દિવસ માટે ફર્ધર કન્ટિન્યુ થઈ શકે છે અને તમને અપસાઇડ પર ટુવર્ડ્સ 36,200 સુધીના અપસાઇડ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. રીઝન બિંગ કે જે ડાઉન સાઇડ પર જે કોટકની જે બ્લોક ડીલ થવાની હતી એ પતી ગઈ છે અને એ સિવાય બીજું કોઈ નેગેટિવ ફર્ધર મોમેન્ટમ નથી. સો બેંક નિફ્ટી માટે તમે 36,000 નો કોલ જે 130 રૂપીસ ચાલી રહ્યો છે આજની જ એક્સપાયરીઓ એ તમે બાય કરી શકો છો અને ઉપરની સાઇડ પર તમે 250-300 સુધીના અપસાઇડ ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. એના માટેનો સ્ટોપ લોસ તમારો 5 રૂપીસનો રહેશે. બીજો જે સ્ટ્રેટેજી જે છે એ સ્ટોક સ્પેસિફિક રહેશે ટાટા સ્ટીલ માટે. ટાટા સ્ટીલમાં તમે જોયું હશે તો છેલ્લા ઘણા સમયથી 1340 મતલબ 1340-1380 અરાઉન્ડ આ સ્ટોક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે, પરંતુ આજના દિવસે જે મોર્નિંગથી જે પ્રમાણે મોમેન્ટમ દેખાડી રહ્યું છે અને ગઈકાલે જે પ્રમાણે નીચેના લેવલથી રિકવરી આવી હતી એ પરથી એવું લાગી રહ્યું છે કે ફર્ધર આ કાઉન્ટરમાં રિકવરી આવતી તમને જોવા મળી શકે છે અને 1360નો કોલ તમે કરંટ લેવલ પર 32ના લેવલ પર તમે બાય કરી શકો છો. 32ના લેવલ પર આ 1360નો કોલ તમે બાય કરો, નીચે 19 રૂપિયા જેવો તમે સ્ટોપ લોસ રાખો અને ઉપરની સાઈડ પર 60-65 રૂપિયા સુધીના ટાર્ગેટ વિધિન નેક્સ્ટ 2-3 ડેઝમાં એક્સપેક્ટ કરો. ઓકે, બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું. 36,500 બેંક નિફ્ટી અને ટાટા સ્ટીલ માટે જે 1360નો કોલ ઓપ્શન છે એની અંદર 65 સુધીના ટાર્ગેટ્સ કરંટ લેવલ્સથી વિટનેસ કરી શકીએ છે, ફોકસ કરવું એની પર. અર્પણ, એક આઈડિયા નિફ્ટી માટે પણ આજે ત્યાંની એક્સપાયરી કયા લેવલ્સ પર એક્સપેક્ટ કરી રહ્યા છો? બીકોઝ નીચેના લેવલથી બેન્કિંગમાં બી રિકવરી જોવા મળી છે અને રિલાયન્સ અને આઈટી ઓલરેડી સ્ટ્રોંગ છે, સો નિફ્ટીની રિકવરી ટુવર્ડ 17,300 સુધી એકવાર માટે સ્ટેજ થતી તમને જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ એક્સપાયરી માટેનો અગર તમે વ્યૂ પૂછો તો 17,200-17,300ના લેવલની વચ્ચે નિફ્ટી માટેની એક્સપાયરી તમને આવતી જોવા મળી શકે છે. ઓકે, 200-300 આ બેન્ડ છે જેની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરે છે. અને એ સિવાય મારી તમે એકચ્યુઅલી જોડાયેલા છો તો બીજું એક કાઉન્ટર પણ ડિસ્કસ કરવું છે આઈટીસીનું. આ આખી સિરીઝમાં આઈટીસી આઉટ પરફોર્મર રહ્યું છે. એઝ ઓફ નાવ યર ટુ ડેટ 17% અને એનાથી વધારેના રિટર્ન્સ ડિલિવર કરી ચૂક્યું છે. લાગે છે 265 તરફ ફરીથી એક વખત પ્રોસ્પર કરવાનું ટ્રાય કરી રહ્યું છે. અહીંયા આગળ તમને કોઈ ઓપ્શન સાઇડ સ્ટ્રેટેજી દેખાતી હોય કોલ ઓપ્શન લઈને ચાલવાની તો? બીકોઝ ઓલરેડી રનઅપ ખાસું સ્ટીપ આવી ચૂક્યું છે અને આપણે એક્સપાયરી તરફ જઈ રહ્યા છે, મતલબ નેક્સ્ટ વીકમાં આપણે મંથલી એક્સપાયરી છે, સો બાય કરીને કોલ સાઇડ પર નેકેડ બાય કરીને હું કોઈ રેકમેન્ડેશન નહીં આપીશ, કારણ કે ઓલરેડી નીચે 205ના લેવલથી 255 સુધીનો કરંટ લેવલ જે આવી ચૂક્યું છે, જે આઈટીસી માટે તમે એક બહુ મોટો મૂવ તમે એક્સપેક્ટ કરી, મતલબ બહુ મોટો મૂવ તમે કહી શકો છો. સો રાધર દેન દેટ પુટ રાઈટ કરીને ચાલી શકો છો. તમે 245નો પુટ જે છે 1 રૂપિયા 1.25 રૂપિયા જેવો ચાલી રહ્યો છે, તમે 245નો પુટ તમે રાઈટ કરી શકો છો અને એનું પ્રીમિયમ તમે પોકેટ કરી શકો છો.